આમ તો કવિતા જોડે બાળપણથી પ્રેમ હતો, પણ લગ્ન છે ને પિયા જોડે, પિયા મરી ગયા. તો કવિતા લખવાનું સાહસ પછી મારાથી થયું નહીં, એટલે હું લેખક બની ગયો. તો શરૂઆત થઈ મારુતિના મેનેજમેન્ટની. મારી વાત કરું તો બાળપણથી જ હનુમાનજીના ભગત તો ના કહી શકીએ, કારણ કે બહુ નાનું કામ કરેલું છે, પણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે હનુમાનજી મારા. ક્યાંય બી અટક્યા હોય તો આપણને બાળ કાઢતા હતા. તો જ્યારે પહેલું પુસ્તક લખવાનું આવ્યું કે શું લખીએ, વિષય શું, તો સૌથી પહેલા દિમાગમાં આવ્યું કે હનુમાનજી ઉપર આપણે લખવું છે. શું લખીશું, કેવી રીતે લખીશું, ક્યારે લખીશું, કંઈ જ ખબર નથી. પણ પ્રયત્ન સ્ટાર્ટ કર્યો, અને કહેવાય ને કે જેવી તમારી મિત્રોની ટોળકી હોય એવા તમે થઈ જાઓ. તમારી મિત્રોની ટોળકી બી એવી જ છે, કવિ, લેખક, ઉદ્યોગ સાહસી. તો અમને ધક્કો માર્યો અને અમે નવોદિત લેખક બની ગયા અને શરૂઆત કરી મારુતિના મેનેજમેન્ટની. પુસ્તકની વાત કરું તો હનુમાનજીના જીવન ચરિત્ર ઉપરથી ઘણા બધા આપણે મેનેજમેન્ટના લેસન શીખી શકીએ, એ આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તકની અંદર જે ચિત્રો તમે જોઈ રહ્યા છો આ બધા મેં પોતે બનાવેલા છે. અને તમને ખ્યાલ હશે તો કૃષ્ણ ભગવાને ગીતા કોને સંભળાવી હતી? ખ્યાલ ના, અર્જુન તો બહાનું હતું, પણ એકચ્યુઅલી ગીતા છે ને હનુમાનજીને સંભળાવવા માટે કરી. કારણ કે જ્યારે કળિયુગમાં કૃષ્ણ ભગવાને કીધું હનુમાનજીને કે યુદ્ધમાં તમારી જરૂર પડશે, તો હનુમાનજી એવું કીધું કે યુદ્ધ ભૂમિમાં હું શું કરીશ, મને તો હવે ભજનથી પ્રેમ થઈ ગયો છે, જો મને ભજન સંભળાવશો તો હું આવીશ. તો આખી ગીતાનું વર્ણન, જે સેન્ટર હતું એ અર્જુન હતા, પણ સંભળાવવામાં આવ્યું હતું કૃષ્ણ ભગવાને. એવી ઘણા બધા સારી સારી વાતો છે જે હનુમાનજી ઉપર છે, ઘણું બધું આપણા ધ્યાનમાં હશે. પણ આ પુસ્તકનો મેઇન ઇન્ટેન્સ એવો છે કે એમના જીવન ચરિત્ર ઉપરથી આપણે મેનેજમેન્ટના લેસન કઈ રીતે શકીએ. તો મુદ્દા વાઇઝ હું તમને સમજાવું કે શીખવાની લગન, તો હનુમાનજી બાળપણથી જ શીખવાની લગન એમનામાં બહુ હતી, બરાબર છે. અને કોઈ બી મેનેજમેન્ટ કરતા હોય, આ બધી બિઝનેસ કેટલા લોકો કરે છે સરસ, અને નોકરી કેટલા લોકો કરે છે, અને બંને કેટલા લોકો કરે છે? તો જીવનમાં શીખવું બહુ જરૂરી છે, બરાબર. હું જ્યારે નાનો હતો અત્યારે તો ઘણી બધી વસ્તુ આપણે ટાઈમ ટુ ટાઈમ શીખતા રહીએ છે. આ પુસ્તકમાં પહેલો મુદ્દો એ છે શીખવાની લગન. હનુમાનજીએ સૂર્યદેવને એમના ગુરુ બનાવ્યા હતા, જીવનમાં ગુરુનું મહત્વ બી એટલું જ છે. ગુરુ હશે તો તમને સાચો પાથ આપશે કે સાચો રસ્તો બતાવશે. તો સૌથી પહેલું છે બિઝનેસ મેનેજમેન્ટ કે આપણે કંઈ કરતા નાખીએ તો બી શીખવું અત્યંત જરૂરી છે. બીજું છે કાર્ય કુશળતા અને નિપુણતા. કોઈ બી કામ કરો એમાં એક્સપર્ટ હોવું જરૂરી છે. ઓર્ડિનરી તો બહુ બધા લોકો છે, પણ જો તમે એક્સપર્ટ હશો તો લોકો તમારી જોડે આવશે, લોકો તમને મળશે અને તમારો બિઝનેસ એ લેવલે જશે. હનુમાનજી બી એ લેવલના એક્સપર્ટ હતા, એમને વાતે વાતે યાદ કરાવવું પડતું હતું કે દોસ્ત તારામાં આટલી શક્તિ છે. એમને એક શ્રાપ હતો અને શ્રાપના લીધે બધું ભૂલી જતા હતા, કારણ કે બાળપણમાં બહુ મસ્તી કરી હતી મારી જેમ, એટલે ભૂલાવડાવી દીધું. પણ શીખવું કે નિપુણતા, કાર્યમાં કુશળતા એમની અદ્ભુત વસ્તુ હતી. સાચું આયોજન, કોઈ બી કામ કરો, લગ્ન પ્રસંગ હોય કે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય કે કોઈ બી જગ્યાએ કંઈ બી કામ કરવું હોય, તો સાચું આયોજન બહુ મહત્વનું છે. જો સાચું આયોજન કરશો તો અંત બી સાચો થશે અને સારો થશે, બરાબર. એની તર વચ્ચે આપણે ક્યાંક લટકી જઈશું. તો હનુમાનજીનું બી જીવન એવું છે કે એમનું આયોજન બહુ સાચું હતું અને સારું હતું. જેમ કે સમુદ્ર જ્યારે પાર કરવાનો હતો તો બીજા કોઈમાં એવી શક્તિ નથી કે ભાઈ પથ્થર મૂકી શકે, તો એમની એક વસ્તુ એવી કરી કે નાના નાના પથ્થર મૂકીશું તો ક્યારે પહોંચીશું લંકા. તો પ્રભુએ એવું કર્યું કે મોટા મોટા પર્વત લઈ આવે, એટલે રામજીએ ના પાડી કે બકા તું શાંતિ રાખ, જે થઈ રહ્યું છે એને થવા દે. તો એમની નીતિ એવી હતી, એમનું આયોજન બહુ સારું હતું. દૂરદર્શિતા, વિઝનરી, બિઝનેસ મેનેજમેન્ટનો સૌથી મોટો ગુણ દૂરદર્શિતા કે તમારું વિઝનરી હોવું અત્યંત જરૂરી છે. તમને બહુ નાનું એક્ઝામ્પલ આપું તો નોકિયા ઓળખો છો બધાને, નોકિયા ફોન્સ આવતા હતા. નોકિયા સૌથી પહેલા જ્યારે એન્ડ્રોઇડ સિસ્ટમ આવી તો નોકિયા પાસે એ લોકો ગયા કે ભાઈ એક નવી સરસ મજાની મેં સિસ્ટમ ચાલુ કરી છે જે તમારા ફોનમાં કામ આવશે. નોકિયા ત્યારે ના પડી, ત્યારે નોકિયાનું લગભગ 90% માર્કેટ શેર હતું, દરેકના જોડે નોકિયાના ફોન હતા. પણ નોકિયાનું મેનેજમેન્ટ કે જે બી હોય એટલું વિઝનરી નહોતું અને એન્ડ્રોઇડને એને ના પાડી દીધી. હવે તમે આજની પરિસ્થિતિ જુઓ તો નોકિયા ક્યાંય માર્કેટમાં દેખાતું નથી. દરેક પ્રકારની ફોન્સ તમને જોવા મળશે, પણ નોકિયા તમને બહુ ઓછા જોવા મળશે. આપણા બિઝનેસમાં બી ઇવન આપણે ભણીએ છીએ, માની લો કે આજનો
ફોર્સ એટલો બધો હોય છે છોકરાઓને કે બેટા તું ડોક્ટર બન, બેટા તું એન્જિનિયર બન, બેટા તું આ બન, પણ શું અમારા 5-7-10 વર્ષમાં એ કામમાં આવશે? એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે તમે આવનારા 5-7-10 વર્ષ પછી શું થવાનું છે એને ધ્યાનમાં રાખીને કરો. તો હનુમાનજી એ રીતે દૂરદર્શક બી હતા. હવે આ પુસ્તકની અંદર છે ને બે વસ્તુ લખી છે, એક તો વાર્તા લખી છે કે દૂરદર્શિતા હતી હનુમાનજીમાં, તો એ આખું પ્રકરણ લખ્યું છે શું હતું, અને એના બેઝ ઉપર આપણે મેનેજમેન્ટનું લેસન લખ્યું છે. અત્યારે સમય નથી એટલો બધો કે હું તમને પ્રોપર વાર્તાને સમજાવી દઉં. બીજું હતું નીતિ કૌશલ, રણનીતિ બનાવવી, બરાબર છે. હું નાનું એક્ઝામ્પલ આપું તો હનુમાનજી ગયા લંકામાં, લંકામાં રાક્ષસો વચ્ચે એમને વિભીષણને શોધી લીધા અને એમને એમની પોતાની ટીમમાં લાવી દીધા કે રામજી જોડે એમનો ભેટો કરાવી દીધો. તો આ નીતિ કૌશલનું બહુ સરસ મજાનું ઉદાહરણ હતું. આપણા બિઝનેસમાં બી કે મેનેજમેન્ટમાં બી નીતિ હોવી અત્યંત જરૂરી છે. ક્યાં શું ચાલી રહ્યું છે આપણે ધ્યાન રાખવું જોઈએ. સાહસ, આ મને બહુ ગમે. ધંધાનું બીજું નામ જ સાહસ, અને જેટલા તમે સાહસિક થશો એટલા જીવનમાં પ્રગતિ કરશો. ઘણા લોકો એવા હોય છે જેમ કે સ્ટુડન્ટ્સ હોય છે તો ના હું અમદાવાદ કે ગુજરાત છોડીને નહીં જઉં, પણ તમે જો બહાર જાઓ તો તમને નવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. બિઝનેસમાં બી ઘણી વસ્તુ એવી થતી હોય છે કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ છો નહીં કરો, પણ જો સાહસ કરો તો એના પરિણામો બહુ સારા મળે. તો હનુમાનજી અતિ સાહસિક હતા. નેતૃત્વ એટલે લીડરશીપ. ઘણી વખત એવું છે લીડર કેવો હોવો જોઈએ, તો લીડર અભિમાની, ઇગોઇસ્ટિક એવો ના હોવો જોઈએ. લીડર વિનમ્ર હોવો જોઈએ, કામ હોવો જોઈએ, બધાને જોડે લઈને ચાલવા વાળો હોવો જોઈએ. હનુમાનજી તો પોતે ભગવાન હતા, એમને પોતાને ખબર હતી શિવના અંશ હતા, તો બી આખી વાનર સેનાને જોડે લઈને ચાલતા. તો લીડરશીપ બી મેનેજમેન્ટમાં એટલી જ મહત્વની છે. દરેક પરિસ્થિતિમાં મોજમાં રહેવું. અત્યારે ડિપ્રેશન જે થાય છે એનું સૌથી મોટું રીઝન એ છે કે આપણે બધા એક જ જગ્યાએ લાગેલા રહીએ. પરિસ્થિતિ કેવી બી હોય પણ દરેક પરિસ્થિતિમાં મોજમાં રહેવું અત્યંત જરૂરી છે. જેમ કીધું મેં કે ભાઈ કળયુગની અંદર કૃષ્ણ ભગવાને હનુમાનજીને બોલાયા તો મારે તો ભજન જોઈએ તો હું આવું, તો એમની મોજની ભાવના હતી. આપણે બી જેમ કે કવિ છે, તમે બધા પૈસા કમાવા માટે બિઝનેસ જોબ કરો છો, પણ જે કવિતા લખો છો કે જે વાર્તા લખો છો, જેવી લખો છો એ તમારા ઇન્ટરનલ હેપીનેસ માટે છે. એટલે મોજમાં રહેવું અત્યંત જરૂરી છે.